નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવાર વતી આપનું સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 9 બળરેખા ગતિના નિયમો વિશે અભ્યાસ કરીએ છીએ. આજે આપણે અમુક દાખલાઓ જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ન્યૂટનના ગતિનો પ્રથમ તેમજ બીજો નિયમનો અભ્યાસ કર્યો. બીજા નિયમમાં આપણને એક ગાણિતિક સમીકરણ મળ્યું હતું, F=ma. તો F=ma સૂત્રનો આપણે ઉપયોગ થાય છે એવા ઘણા બધા દાખલાઓ છે, અત્યારે આપણે જોવાના છે. વાત કરીએ આપણે ઉદાહરણ નંબર 1, પહેલો જે દાખલો છે એ શું કહે છે. લગાડેલ બળ નું મૂલ્ય શોધો. જો આ બળ 5 સેકન્ડ માટે લગાડવામાં આવે તો વસ્તુનો અંતિમ વેગ કેટલો હશે? તો વિદ્યાર્થી મિત્રો, આને એક સરસ રીતના સમજી લઈએ આમ સરળતાથી. એક વસ્તુ છે જેનું દળ 5 કિલોગ્રામ છે, એની ઉપર એક બળ લાગે છે, અને એ બળ લાગવાથી એ વસ્તુનો જે કઈ વેગ છે એ વેગ કેટલો કીધો છે આપણને, 3 મીટર પ્રતિ સેકન્ડ, એમાંથી વધારીને 7 મીટર પ્રતિ સેકન્ડ કરે છે. અહીં એ જે બળ લાગે છે એ બળ 2 સેકન્ડ માટે લાગે છે. જો એ બળ જે કઈ લાગે છે એ બળ 2 સેકન્ડની જગ્યાએ આપણે 5 સેકન્ડ માટે લગાડીએ તો વસ્તુનો અંતિમ વેગ કેટલો છે એ મેળવવાનું છે અહીંયા, બરોબર. તો અહીંયા પ્રથમ કિસ્સામાં જો 2 કિસ્સા બનશે. પ્રથમ કિસ્સામાં એ જે કઈ બળ લાગે છે એ 2 સેકન્ડ માટે લાગે છે, અને 2 સેકન્ડ માટે લાગવાના કારણે વસ્તુનો જે પ્રારંભિક વેગ 3 મીટર પ્રતિ સેકન્ડ છે એમાંથી વધારીને 7 મીટર પ્રતિ સેકન્ડ કરે છે. તો બીજા કિસ્સાની વાત આપણને કીધી છે. બીજા કિસ્સામાં બળ જે કઈ છે એ જો 5 સેકન્ડ માટે આપણે લગાડીએ તો તેનો અંતિમ વેગ કેટલો થશે? પ્રથમ કિસ્સામાં અંતિમ વેગ 7 હતો, તો બીજા કિસ્સામાં અંતિમ વેગ કેટલો થશે? ચાલો આપણે જોઈએ. જે આપણે રકમમાં કીધેલું છે એ રકમમાં કીધેલી કિંમતો આપણે ડેટા સ્વરૂપે લખીએ. ફોર એક્ઝામ્પલ, જો અહીં આપણે જોઈએ, લખીએ, એક વસ્તુ 5 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી છે, બરોબર. એટલે વસ્તુનું દળ m = 5 કિલોગ્રામ. હવે એ વસ્તુ પર 2 સેકન્ડ માટે અચળ બળ લાગે છે, એટલે ટાઈમ t1 = 2 સેકન્ડ, જેથી કરીને વસ્તુનો જો વેગ પ્રારંભિક વેગ u છે એ 3 મીટર પ્રતિ સેકન્ડ, u = 3 મીટર પ્રતિ સેકન્ડ, એમાંથી બદલાઈને 7 મીટર પ્રતિ સેકન્ડ થાય છે, એટલે કે અંતિમ વેગ v = 7 મીટર પ્રતિ સેકન્ડ. હવે જો બળ છે એ બળ 5 સેકન્ડ માટે લગાડવામાં આવે, ટાઈમ 5 સેકન્ડ માટે લગાડવામાં આવે તો વેગ કેટલો છે અંતિમ વેગ એ મેળવવાનો છે. જો બે કિસ્સાઓ છે, એ બે કિસ્સાઓને ગણતરીમાં લઈએ. પ્રથમ કિસ્સામાં આપણે શું કરશું, તો કે એ બળ જે 2 સેકન્ડ માટે લાગે છે ત્યારે એ બળનું મૂલ્ય કેટલું છે એ મેળવવાનું. જો એ ચોખ્ખું કીધું છે બળનું મૂલ્ય કેટલું છે એ મેળવો, બરોબર. તો 2 સેકન્ડ માટે જે બળ લાગે છે તો ત્યારે આપણે ગણતરી કરીએ બળનું મૂલ્ય કેટલું છે જોઈએ. આવો જોઈએ મિત્રો, આપણે જે ન્યૂટનના ગતિનું સમીકરણ છે એ સમીકરણનો ઉપયોગ કરીએ. આપણે F = ma, F = ma પરથી આપણે એ કેટલું છે એ મેળવવાનું છે, બરોબર. તો મિત્રો, અહીંયા આપણે પાસે m છે, બરોબર, પણ એ નથી. તો એ ક્યાંથી કાઢવું આપણે, એ એટલે શું થાય, તો કે પ્રવેગ. અને પ્રવેગનું સૂત્ર આપણે જોઈ ગયા છીએ, પ્રવેગ A = v - u/t, બરોબર. તો e જે એની કિંમત છે એ અહીંયા આપણે મૂકી દઈશું, જેથી કરીને સૂત્ર શું બનશે, F = આ કેપિટલ m નો m રહેશે, એની જગ્યાએ જે આખું પદ છે e v - u/t મૂકી દઈએ. હવે માત્ર કિંમત મૂકવાની છે, કિંમતમાં F = m, દળ કેટલું છે, તો કે દળ 5 કિલોગ્રામ છે, તો 5 કિલોગ્રામ લખ્યું. v ની કિંમત કેટલી છે, તો કે v ની કિંમત 7 છે, મૂકી. u ની કિંમત, તો કે u ની કિંમત 3 છે, મૂકી દીધી. છેદમાં t ની કિંમત કેટલી છે, તો ટાઈમ t1 2 સેકન્ડ, કારણ કે 2 સેકન્ડ માટે આ બળ લાગી રહ્યું છે, બરોબર. હવે સાદું રૂપ આપીએ, 5 એમ નામ રહેશે, કૌંસની અંદર 7 - 3 એટલે 4 વધશે, મીટર પ્રતિ સેકન્ડ, છેદમાં 2 સેકન્ડ છે, 2 સેકન્ડ. અંશમાં ગુણાકાર કરીએ, 5 × 4 = 20, 20 ના છેદમાં 2 એટલે 10 જવાબ આવ્યો, બરોબર. અને એકમ, તો કે કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ, આ સેકન્ડ ઉપર જશે એટલે -1 ઘાત થઈ જશે, જેથી -1 ઘાત ને -1 ઘાત એમ -2 ઘાત થશે. તો એકમ શું વધશે, કિલોગ્રામ મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ, કિલોગ્રામ મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ. પણ મિત્રો, આ જે એકમ છે એની જગ્યાએ આપણે ન્યૂટન લખી શકીએ, તેથી F = 10 ન્યૂટન આપણને જવાબ મળે છે. તો અહીંયા આપણને એટલી ખબર પડી કે લગાડેલ બળનું મૂલ્ય શોધવાનું કીધું હતું, તો એ કોઈ વસ્તુ છે એની ઉપર 10 ન્યૂટનનું બળ લાગી રહ્યું છે. હવે જો આ 10 ન્યૂટનનું બળ અહીંયા 2 સેકન્ડ માટે લાગતું હતું ત્યારે તેનો વેગ 3 મીટરમાંથી 7 મીટર થઈ જાય છે, તો
ઈ 2 સેકન્ડ ની જગ્યાએ 5 સેકન્ડ માટે જો લગાડવામાં આવે તો અંતિમ વેગ કેટલો થાય છે? ચાલો જોઈએ. અંતિમ વેગ મિત્રો મેળવવાનું કીધું છે. આ જો અંતિમ વેગ મેળવો. અંતિમ વેગ એટલે આપણે તેના વડે દર્શાવીએ છીએ, v વડે દર્શાવીએ છીએ, બરોબર? યાદ કરો વિદ્યાર્થી મિત્રો, આપણે ગતિના સમીકરણો જોઈ ગયા હતા આ લેખની રીતના, એમાં v નું એક સૂત્ર હતું, v = u + at. યાદ આવ્યું? v = u + at. તો એ જ સૂત્રનો આપણે કિંમત માં અહીંયા ઉપયોગ કરશું અને એની મદદથી આપણે અંતિમ વેગ મેળવી લેશું. v = u + at એ જે સૂત્ર છે એમાં વિદ્યાર્થી મિત્રો આપણી પાસે u છે, t છે, t કયો તો કે કેટલા સમય માટે લાગે છે? 5 સેકન્ડ માટે. તો t ની જગ્યાએ આપણે ઈ જે 5 સેકન્ડ માટે લાગે છે ઈ 5 સેકન્ડ મૂકી શકીએ. u તો છે જ, પણ a નથી, a નથી આપણી પાસે. તો a ક્યાંથી લાવશું આપણે? તો કે f m નો સૂત્ર છે, ઈ f m માં જો a ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો f ના છેદમાં m આવે, તેથી કરીને a = f ના છેદમાં m એવું સૂત્ર આપણને મળે. જો આ એ સૂત્ર f = a = f ના છેદમાં m, તો અહીંયા a ની જે કિંમત છે એ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ, જેથી કરીને સૂત્ર શું બનશે? v = u + આના a ની કિંમત f ના છેદમાં m, f ના છેદમાં m રાખી અને ગુણાકારમાં t આવશે. હવે માત્ર કિંમત મૂકવાની છે. તેથી v = u કેટલું છે? તો કે u પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો છે? 3, બરોબર? તો 3 મીટર સેકન્ડ ઇન્વર્સ લખી નાખ્યું, પ્લસ કૌંસની અંદર અંશમાં f છે. બળ કેટલું છે? બળ કેટલું મેળવ્યું? તો કે બળ આવ્યું 10 ન્યૂટન. એને આ રીતના પણ લખી શકીએ ને આપણે, બરોબર? એકમોમાં આ રીતના પણ લખી શકીએ. તો આપણે f ની જગ્યાએ આ 10 કિલોગ્રામ મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ, 10 કિલોગ્રામ મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ લખ્યું. છેદમાં શું છે? તો કે m છે, m, બરોબર? m ક્યુ છે? તો કે પદાર્થનું દળ કેટલું છે? 5 કિલોગ્રામ. તો છેદમાં 5 કિલોગ્રામ મૂક્યું, ગુણાકારમાં શું છે? t છે, બરોબર? તો સમય કેટલો છે? તો કે સમય 5 સેકન્ડ છે, 5 સેકન્ડ માટે બળ લાગે છે, બરોબર? તો ગુણાકારમાં 5 સેકન્ડ આપણે એમ મૂકું. હવે સાદું જો જે આ કિલોગ્રામ કિલોગ્રામ એકમ ઉડી જશે, અહીંયા 5, અહીંયા 5 ઉડી જશે, શું વધ્યું અંશમાં? તો કે 3 મીટર સેકન્ડ ઇન્વર્સ, 3 મીટર સેકન્ડ ઇન્વર્સ મૂક્યું. કૌંસની અંદર શું વધશે? તો કે 10 વધશે. તો 10 મૂકી દીધા. હવે એકમોની વાત કરીએ, એકમોમાં જોજો અહીંયા સેકન્ડ છે, સેકન્ડની માઇનસ 2 ઘાત છે, એટલે 1 ઘાત ઉડી જશે, એટલે સેકન્ડની માઇનસ 1 ઘાત જ રહેશે, એટલે મીટર સેકન્ડ ઇન્વર્સ બની જશે, એટલે મીટર સેકન્ડ ઇન્વર્સ બની ગયું. તો આમ અહીંયા 3 મીટર સેકન્ડ ઇન્વર્સ પ્લસ 10 મીટર સેકન્ડ ઇન્વર્સ બરાબર 13 મીટર સેકન્ડ ઇન્વર્સ મળે. મિત્રો આ દાખલા ઉપરથી આપણને એ બળ છે એ જો 5 સેકન્ડ માટે લગાડવામાં આવે તો ત્યારે જઈને વસ્તુનો અંતિમ વેગ છે ઈ 13 મીટર સેકન્ડ ઇન્વર્સ જેટલો મળે છે એ જોવા મળ્યું. તો આવી જ રીતના આપણે આગળ દાખલા ગણતા જઈએ. ઉદાહરણ નંબર 2 આપણને શું કહે છે ચાલો જોઈએ. જો જે મિત્રો ધ્યાન આપો, રકમમાં ખાસ આપણને શું કહે છે? કઈ બાબતમાં વધારે બળની જરૂર પડે? બે કિસ્સાઓ છે, કઈ બાબતમાં વધારે બળની જરૂર પડે એમ કીધું છે. 2 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા પદાર્થને 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સના દરે પ્રવેગિત કરવા માટે, કે 4 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા પદાર્થને 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના દરથી પ્રવેગિત કરવા માટે, બરોબર? તો રકમને જોજો, આકૃતિમાં સમજીએ, એક બળ લાગી રહ્યું છે, બરોબર? એ બળનું મૂલ્ય આપણને ખબર નથી અત્યારે, પણ આપણને કીધેલું શું છે? તો કે એક 2 કિલોગ્રામ દળ વાળો પદાર્થ છે અને એક 4 કિલોગ્રામ દળ વાળો પદાર્થ છે. તો અહીંયા એક 2 કિલોગ્રામ દળ વાળો પદાર્થ લખીએ, દોરીએ, અને એક 4 કિલોગ્રામ દળ વાળો પદાર્થ આપણે દોરીએ. તો હવે શું કીધું છે? 2 કિલોગ્રામ દળ વાળો પદાર્થ છે એમાં કેટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે? તો કે 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ જેટલો, એટલે કે 2 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થમાં 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ નો પ્રવેગ ઉત્પન્ન થાય છે. બીજું શું કીધું હતું? તો કે 4 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતો પદાર્થ, આવ્યું 4 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતો પદાર્થ, એમાં કેટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે? તો કે એમાં 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો એમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો એમાં 4 કિલોગ્રામમાં ઉત્પન્ન થતો પ્રવેગ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો થાય છે. તો અહીંયા આપણે શું કીધું? દળથી પ્રવેગિત કરવા માટે શું કહે છે? તો કે અહીંયા કઈ બાબતમાં વધારે બળની જરૂર પડશે, એટલે આપણે બળ ગોતવાનું છે. બે પદાર્થો ઉપર એક બળ લાગી રહ્યું છે, એ બળનું મૂલ્ય શું છે? એ ક્યાં બળને કારણે અહીંયા 5 મીટર પ્રતિ સેકન્ડ અને 2 મીટર પ્રતિ સેકન્ડ જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે, તેમજ
આ 2 કિલોગ્રામ દળ વાળા પદાર્થને 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ આપવા માટે કેટલું બળ લગાડવું પડશે, અને 4 કિલોગ્રામ દળ વાળા પદાર્થને 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે કેટલું બળ લાગવું પડશે? એ બળના મૂલ્ય ગોતીએ અને એમાંથી ક્યુ બળનું મૂલ્ય વધારે હશે એ જોવાનું છે. તો રકમો પરથી ડેટા લખીએ આપણે. પ્રથમ આપણને શું કીધું હતું, 2 કિલોગ્રામ દ્રવ્યમાન વાળો પ્રથમ પદાર્થ, એટલે કે પ્રથમ પદાર્થનું દળ છે m1 = 2 કિલોગ્રામ લખીએ, એમાં પ્રવેગ કેટલો ઉત્પન્ન થાય છે? તો કે 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ a = 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ લખી નાખ્યું. બીજો પદાર્થ હતો એનું દળ કેટલું હતું? તો કે 4 કિલોગ્રામ હતું. બીજા પદાર્થનું દળ 4 કિલોગ્રામ, બરોબર. એમાં પ્રવેગ કેટલો ઉત્પન્ન થાય છે? તો કે એમાં 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે, 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો. ઓકે, તો હવે અહીંયા આપણે F1 ને F2 ગોતવાના રહ્યા છે. રકમમાં કીધું છે કે કઈ બાબતમાં વધારે બળની જરૂર પડે, પ્રથમ કિસ્સામાં કે બીજા કિસ્સામાં, કયા કિસ્સામાં વધારે બળની જરૂર પડશે એ ગોતવાનું છે. એટલે કે F1 ને F2 બંને આપણે મેળવવાના છે. તો હાલો મેળવીએ. F = ma સૂત્ર છે, એ સૂત્ર ઉપરથી આપણે પ્રથમ કિસ્સાની વાત કરીએ. આ પ્રથમ કિસ્સામાં તો અહીંયા આપણે જો F1 મેળવવું હોય તો F1 = m1 a1 લખી શકીએ આ સૂત્ર ઉપર, બરોબર. તો m1 ની કિંમત કેટલી છે? તો કે 2 કિલોગ્રામ, 2 કિલોગ્રામ મૂક્યું. a1 ની કિંમત કેટલી છે? તો કે 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ મૂક્યું. 5 × 2 એટલે 10 જવાબ આવ્યો. એકમ તો કે કિલોગ્રામ મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ, બરોબર. તો અહીંયા લખી નાખ્યું હવે, પણ આ એકમની જગ્યાએ આપણને ખબર છે ન્યૂટન મૂકી શકીએ એટલે n લખ્યો આપણે અહીં. તો F1 ની કિંમત આપણને મળી 10 ન્યૂટન બળ, બરોબર. હવે અહીંયા F2 છે એ F2 મેળવીએ. F2 = m2 a2 એમ લખી શકીએ આ સૂત્ર ઉપરથી. તો m2 કેટલું છે? તો કે m2 4 કિલોગ્રામ છે, 4 કિલોગ્રામ લખ્યું. a2 કેટલું છે? તો કે 2 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ, 2 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ લખ્યું. 4 × 2 એટલે કે 8. એકમ તો કે કિલોગ્રામ મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ આવી ગયો. એની જગ્યાએ ન્યૂટન લખી શકીએ, એટલે કે F2 બળ 8 ન્યૂટન છે. તો આપણને ખબર પડી એવી, F1 બળ વધારે છે, F2 બળ ઓછું છે, એટલે કે F1 = F2. તો આ ઉપરથી આપણે કહી શકીએ કે આ 2 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા પદાર્થને 5 મીટર પ્રતિ સેકન્ડના મૂલ્યથી પ્રવેગિત કરવા માટે વધારે બળની જરૂર પડશે. એટલે કે 2 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતો પદાર્થ છે એને 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગ ઉત્પન્ન કરવા માટે અહીંયા વધારે બળની જરૂર પડશે, બરોબર. અહીંયા ઓછા બળની જરૂર પડતી હતી. કેટલો જવાબ હતો? 8. અહીંયા 10 જવાબ મળ્યો. ઓકે, આ રીતના આપણું ઉદાહરણ બીજા નંબરનું એક્ઝામ્પલ પણ કમ્પ્લીટ થાય છે. વાત કરીએ ત્રીજા એક્ઝામ્પલની, તો શું કીધું છે? 108 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરતી કારમાં બ્રેક લગાડતા તે સ્થિર થવા માટે 4 સેકન્ડનો સમય લે છે. એક કાર છે જેનો વેગ, પ્રારંભિક વેગ 108 કિલોમીટર પ્રતિ કલાક છે. કોઈ કારણોસર એમાં બ્રેક મારવાનો સમય આવ્યો અને એ બ્રેક મારે છે કાર, ત્યારબાદ 4 સેકન્ડ પછી એ ઊભી રહી જાય છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાત કરી છે એમાં બ્રેક શબ્દનો ઉલ્લેખ આવ્યો એટલે ક્યાંક ને ક્યાંક માઇનસ જવાબ આવશે આપણો, બરોબર. તો આપણે એ ખાસ નોંધવાનું રહ્યું. હવે બીજું શું કીધું? તો કે 4 સેકન્ડમાં એ ઊભી રહે છે, બરોબર. તો અહીંયા આ ઉપરથી આપણને પ્રથમ જે વાક્ય આપણે વાંચ્યું એની ઉપરથી ડેટા આપણને શું મળે? તો કે કારનો પ્રારંભિક વેગ u = 108 કિલોમીટર પ્રતિ કલાક છે, બરોબર. તેમાં કારમાં બ્રેક મારતા તે સ્થિર થવા માટે 4 સેકન્ડનો સમય લે છે, એટલે સમયગાળો t = 4 સેકન્ડ. સ્થિર થવા માટે એટલે કે બ્રેક માર્યા બાદ એ કાર ઊભી રહી જાય છે, એટલે કારનો અંતિમ વેગ v = 0 મળશે. રકમ આગળ વાંચીએ. કાર પર બ્રેક લગાવવાના કારણે લાગતા બળની ગણતરી કરો. હવે કાર પર બ્રેક લગાડવાના કારણે કાર પર જે બળ લાગે છે બળની કિંમત આપણે મેળવવાની છે F, એટલે કે બ્રેક મારી ત્યારે કાર કેટલું બળ લગાડેલું હશે એ મેળવવાનું છે, બરોબર. કારનું મુસાફરો સાથેનું દળ 1000 કિલોગ્રામ છે. તો કે F મેળવવાનો છે અને દળ m = 1000 કિલોગ્રામ આપી દીધેલું છે. તો આ જે રકમ છે એ રકમ ઉપરથી ડેટા લખી નાખીએ.
બરોબર. સૌપ્રથમ અહીંયા કારનો પ્રારંભિક વેગ u = 108 કિલોમીટર પ્રતિ કલાક આપેલો છે. તો અહીંયા જે કારનો પ્રારંભિક વેગ u = 108 કિલોમીટર પ્રતિ કલાક છે, એમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાંથી જો મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો આપણે જોઈ ગયા છીએ બરોબર, 108 નું 108 કિલોમીટર છે, એમાંથી આપણે મીટરમાં કન્વર્ટ કરવું હોય તો 1000 વડે ગુણવા પડે, કલાક છે કલાકનો આપણે સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો 3600 કરવા પડે બરોબર. હવે જોજી અંશમાંથી અને છેદમાંથી બંને જીરો ઉડી જશે બરોબર, અને 36 તેરી 108 થાય, એટલે 10 તેરી 30, 30 એમ જવાબ આવે. એકમ તો કે મીટર સેકન્ડ ઇન્વર્સ, મીટર સેકન્ડ ઇન્વર્સ. લાંબ કારનો પ્રારંભિક વેગ u = 30 મીટર પ્રતિ સેકન્ડ આપણને મળે છે. ત્યારબાદ આપણને શું કીધું હતું અહીંયા, તો કે તે સ્થિર થવા માટે શબ્દનો ઉપયોગ થયો, એટલે બ્રેક મારવાના કારણે કાર સ્થિર થઈ જાય છે, માટે તેનો અંતિમ વેગ v = 0 બનશે બરોબર. ત્યારબાદ આપણને શું કીધું હતું, કારનું દળ m = 1000 કિલોગ્રામ છે, અને સમય કેટલો આવ્યો તો સમય 4 સેકન્ડ છે, આયો સમય 4 સેકન્ડ, t = 4 સેકન્ડ. ઉપરાંત અહીંયા આપણને શું વાત કરી હતી, બળના મૂલ્યની ગણતરી કરો બરોબર, તો બળ f = ક્વેશ્ચન માર્ક કી દેલો છે. અહીંયા આપણને આ રકમમાં કાર બ્રેક મારે છે, ત્યારબાદ 4 સેકન્ડ પછી ઊભી રહી જાય છે, તો બ્રેક માર્યું ત્યારે કારે કેટલું બળ લગાડેલું હશે, એ બળ મેળવવાનું છે, તો એ f મેળવવાનું છે. તો આપણને ખબર છે ગતિના બીજા નિયમ પ્રમાણે f = ma, જે સૂત્ર જોઈ ગયા છે એ સૂત્રનો ઉપયોગ કરીએ, એટલે આપણે આ જે બળ છે બળનું મૂલ્ય આપણને ખબર પડી જાય. મિત્રો આપણી પાસે m છે, આઈડિયો m બરોબર, આ m છે, પણ a છે એ આપણી પાસે નથી, તો a એટલે શું થાય, તો કે પ્રવેગ થાય, અને પ્રવેગનું સૂત્ર a = v - u ના છેદમાં t, જેનો આપણે a ની જગ્યાએ અહીંયા ઉપયોગ કર્યો છે. વાત કરીએ હવે એના સદરૂપની, તો હવે m છે, m ની જગ્યાએ આપણે અહીંયા દળ લખી નાખીએ 1000 કિલોગ્રામ, કૌંસની અંદર v છે, v ક્યાં છે, તો કે v આઈડિયો, v કેટલો છે, તો કે 0 છે, v ની જગ્યાએ 0 મૂકી દે, માઇનસ નું માઇનસ, u ની કિંમત કેટલી છે, હવે u ની કિંમત આવી રહી 30 છે, u ની જગ્યાએ 30 મીટર પ્રતિ સેકન્ડ લખી નાખીએ, છેદમાં ટાઈમ t છે, t કેટલો છે, તો કે t 4 સેકન્ડ છે, તો t 4 સેકન્ડ મૂકી દે. હવે માત્ર સાદરૂપ આપવાનું રહ્યું. હવે મિત્રો અહીંયા જોજો, જે 1000 કિલોગ્રામ છે, 1000 કિલોગ્રામ આમ નામ રાખીએ, પેલા આ કૌંસ ની પેલા અંશ ની વાત કરીએ, 0 - 30 એટલે કે - 30 જવાબ આવે, એકમ મીટર સેકન્ડ ઇન્વર્સ એમ નામ રહેશે, છેદમાં 4 સેકન્ડ એમ નામ રાખીએ. આપણે વાત કરીએ મિત્રો આગળ, અહીંયા 1000 છે છેદમાં 4, 1000 ના છેદમાં 4 એટલે કે 2500, હા 250 જવાબ આવે, આ 250 બરોબર, અને અંશમાં તો કે 30 મીટર પ્રતિ સેકન્ડ, 30 મીટર પ્રતિ સેકન્ડ એમ નામ રહેશે. આ સેકન્ડ છે એ ઉપર વી જાય એટલે -1 થાય, એટલે -1 આ અને આ ઉપર જશે એટલે e -1 એમ -2 થશે, એટલે મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ એમ બનશે. હવે એક 250 ગુણ્યા 30 બરોબર, અથવા આમ રાખીએ 25 તેરી 75, તો 75 આનો ભેગું, એક આ 0 અને એક આ 0 એટલે કે 7500 જવાબ મળે, પણ નિશાની કેવી આવશે આગળ, માઇનસ, એકમ કિલોગ્રામ મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ બરોબર. હવે અહીંયા માઇનસ નિશાની આપણને શું દર્શાવે છે, તો કે માઇનસ નિશાની એ દર્શાવે છે તો કે કારનો જે કે વેગ હતો વેગની વિરુદ્ધ દિશામાં એ કારે બળ લગાડેલું છે અને એના કારણે કાર સ્થિર થયેલી છે, તો અહીં ઋણ નિશાની દર્શાવે છે કે બ્રેક દ્વારા લગાડેલ બળ કારની ગતિની વિરુદ્ધ દિશામાં છે. પણ મિત્રો અહીંયા આપણે બળનું મૂલ્ય કોઈ દી આપણે ઋણ એમ ધારી ન શકીએ, આ તો આ વિરુદ્ધ દિશામાં છે એટલે ઋણ લખ્યું, પણ બળ હંમેશા ધન જ હોય, એટલે કે બળ F છે એને જો માનાંકમાં લઈ લઈએ તો બળનું મૂલ્ય 7500 ન્યૂટન એમ આપણને મળે છે. આમ એ કાર છે, એ કારને સ્થિર થશે ત્યારે કાર દ્વારા લગાડેલ બળ 7500 ન્યૂટન હશે. મિત્રો હજી પણ આગળ એક્ઝામ્પલ છે જેનો અભ્યાસ આપણે ચાલુ રાખીએ.